ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગામડાઓમાં રહેતા ગરીબો માટે 4 કરોડ મફત ઇલેક્ટ્રિક કનેક્શનની ઘોષણા કરી છે. સાથે જ તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની લડાઈ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને ભ્રષ્ટાચારમાં સામેલ લોકો બચી શકશે નહીં. તેમણે ચીનની સાથે ડોકલામ સૈન્ય ગતિરોધ સંભાળવાની પણ પ્રશંસા કરી. ભારતે પાકિસ્તાનને સડસડતો જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાને ભારત અંગે જૂઠાણું ફેલાવવા માટે એક ઘાયલ ફિલિસ્તીની યુવતીની તસવીરનો દુરુપયોગ કર્યો અને આતંકવાદ ફેલાવવામાં ઇસ્લામાબાદની ભૂમિકા પરથી ધ્યાન હટાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતના ફર્સ્ટ સેક્રેટરીએ યુએન મિશનમાં એક યુવા કાશ્મીરના સૈનિકની તસવીર દેખાડી જેમાં પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકવાદી તેને ટોર્ચર કરી તેની હત્યા કરી રહ્યા હતા. દેશની સૌથી મોટી કર્જદાતા એસબીઆઈએ બચત ખાતામાં મિનિમમ એવરેજ મંથલી બેલેન્સને 5,000 રૂપિયાથી ઘટાડીને 3,000 રૂપિયા કરી દીધા છે અને તેને મેન્ટેન ના કરવાથી લગાવવામાં આવનાર દંડમાં પણ સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધિત આવશ્યક એમએબી અને શુલ્ક ઓક્ટોબર મહિનાથી લાગુ થશે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે ગયા વર્ષે એલઓસી પાર કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાન માટે એક મેસેજ હતો અને તેમણે જરૂર પડીએ આવી કાર્યવાહી ફરીથી કરવાના સંકેત પણ આપ્યા. રાવતે કહ્યું કે આતંકવાદીઓની ઘૂસણખોરી ચાલુ રહેશે અને ભારતીય સૈનિકો તેમનું સ્વાગત કરવા માટે પણ હંમેશા તૈયાર રહેશે. પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પર ટીકાસ્ત્ર ઉગામ્યું અને કહ્યું કે એરસેલ મેક્સિસ કેસમાં તેમના પર અને તેમના દીકરા કાર્તિ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે અને આ કાર્યવાહી માત્ર તેમને ડરાવવા અને તેમનો અવાજ દબાવવા માટે કરવામાં આવી રહી છે. કાર્તિની 1.16 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોયે હવે પાર્ટી છોડવાની ઘોષણા કરી છે જેના માટે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રોય એક સમય પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ખૂબ નિકટ હતા. બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું માનવું છે કે અર્થવ્યવસ્થામાં અમુક સમસ્યાઓ નિર્માણ થઈ છે. જોકે તેમણે આશ્વાસન આપ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીની સરકાર યુદ્ધ સ્તરે તેમાં સુધાર લાવી રહી છે. તમિલનાડુ સરકારે દિગ્વંત ચીફ મિનિસ્ટર જે જયલલિતાની મોતની તપાસ માટે હાઈકોર્ટના રિટાયર્ડ જજ અરુમુંગ સ્વામીની અધ્યક્ષતામાં એક તપાસ પંચની સ્થાપના કરી છે. તેમના મોતની પાછળ અમુક દગાની વાતો ઉજાગર થઈ રહી છે અને હવે જેલમાં બંધ વીકે શશિકલા તરફ અંગુલુ નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પીપલી લાઈવના સહનિર્દેશક મોહમ્મદ ફારૂકીને બળાત્કારના મામલામાં બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો છે. ફારૂકી પર કોલંબિયા યુનિવર્સિટીની 35 વર્ષીય એક મહિલા સાથે બળાત્કાર કરવાનો આરોપ હતો જે ભારતમાં ડોક્ટરલ થીસિસ પર રિસર્ચ કરવા માટે આવી હતી. બોલિવૂડના લોકપ્રિય હીરો શાહરૂખ ખાને મુંબઈમાં વોક વુમન ઓફ ધ યર એવોર્ડમાં ભાગ લીધો અને કહ્યું કે તેમના જીવનમાં તમામ મહિલાઓ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સાથે જ તેમણે આ પુરસ્કારને લઈને પણ ખુશી વ્યક્ત કરી. અમારી સાથે બની રહો કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.